विधाता समाचारोनी करीए शुरुआत। अमदावादना नरेन्द्र मोदी स्टेडियममां भारत अने इंग्लेंड वच्चे रमानार त्रण टी ट्वेंटी मैचो दर्शकों वगर ज रमाशे। गुजरात क्रिकेट एसोसिएशन तरफथी मोटो निर्णय लेवामां आव्यो छे। हवे बाकी बचेली त्रण टी ट्वेंटी मैचमां दर्शकों वगर ज मैचने रमाडवामां आवशे, एटले के मैच खाली स्टेडियममां रमाशे। कोई दर्शकोने स्टेडियममां प्रवेश आपवामां नहीं आवे। राज्यमां कोरोनानो केर वधता जीसीए तरफथी आ निर्णय लेवामां आव्यो छे। गुजरात क्रिकेट एसोसिएशन वाइस प्रेसिडेंट धनराज नथवाणीए एक स्टेटमेंट में कहूं कि जीसीए द्वारा भारत ने इंग्लैंड वच्चे नरेन्द्र मोदी स्टेडियम पर रमानारी बाकी नी टी ट्वेंटी मैचों प्रेक्षकों वगर ज रमाडवामां आवशे। कोरोनाना वधता जता केसों ने कारण जीसीए द्वारा बीसीसीआई साथे चर्चा विचारणा करीने भारत ने इंग्लैंड वच्चे नी अमदावाद में रमानार बाकी नी टी ट्वेंटी इंटरनेशनल मैचों में दर्शकों ने प्रवेश आपवामां नहीं आवे। जे लोकोए 16, 18 अने 20 मार्च 2021 ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત આપવામાં આવશે। તો તંત્ર તરફથી ફરી આકરી કાર્યવાહીનું કારણ રાજ્યમાં સતત વધી રહેલા કેસ છે। છેલ્લા 24 કલાકમાં નવા 890 કેસ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે। સુરત જિલ્લામાં સૌથી વધુ 262 કેસ નોંધાયા, જ્યારે અમદાવાદ જિલ્લામાં 209 કેસ નોંધાયા છે। તો રાજકોટમાં નવા 95 કેસ સામે આવ્યા। वडोदरा जिल्लानी वात करें, अहीं नवा 93 केस नोंधाया छे। तो भरूच जिल्लामां 31 केस नोंधाया, खेड़ामां 23 अने दाहोदमां 15 केस नोंधाया छे। गुजरातना सरकारना जे मंत्री ईश्वर पटेले कोरोना થયો છે। ઈશ્વર પટેલ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઈશ્વર પટેલે 2 દિવસ પહેલા વેક્સિન લીધી હતી। પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં 4 કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે। તો વડોદરા ભાજપના 3 કોર્પોરેટરને પણ કોરોના પોઝિટિવ છે। હેમિશા ઠક્કર, જ્યોતિ પટેલ અને રીટા આચાર્યને કોરોના પોઝિટિવ આવ્યો છે। આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જે કેસને વધતા જોતા એએમસીએ મહત્વનો નિર્ણય લીધો છે। 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ કરવાવાશે। માણેકચોક, રાયપુર ખાણીપીણી બજાર બંધ રહેશે। સીજી રોડ, લો ગાર્ડન ખાણીપીણી બજારો બંધ કરાવાયા। તો પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ, મોલ, જીમ, સલૂન પણ બંધ કરાવાશે। જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા, મણિનગર વોર્ડમાં નવા નિયમ લાગુ રહેશે। ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તેને જોતા વધુ એકવાર કડક નિયમો અપનાવવામાં આવી રહ્યા છે। ગઈકાલે હાઈપાવર કમિટીની બેઠક પણ મળી હતી અને રાજ્યમાં જે કોરોના વકરી રહ્યો છે તેને જોતા તાત્કાલિક અસરે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। મહાનગરોમાં પણ સતત કેસની જે સંખ્યા છે તે વધી રહી છે અને તેને જોતા અમદાવાદના જે વોર્ડ છે, જે વોર્ડમાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, ત્યાં રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ કરવામાં આવશે, ખાણીપીણી બજારો બંધ રખાશે। તો અમદાવાદમાં કોરોનાના વકરતા કેસને લઈને તંત્ર એક્શન મોડમાં છે। પશ્ચિમ ઝોનમાં મનપાએ ચેકિંગ હાથ ધર્યું છે। એસ્ટેટ વિભાગે ચેકિંગની કામગીરી હાથ ધરી। તો વસ્ત્રાપુર, એસટી હાઈવે, બોડકદેવમાં તપાસ કરવામાં આવી, ચેકિંગ કરવામાં આવી। નિયમોનું પાલન ન કરતા વેપારીઓને દંડ ફટકારવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે। આજથી રાતના 10 વાગ્યા બાદ તમામ દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, કોઈ પણ પ્રકારની દુકાનો, તમામ વ્યવસાયો બંધ કરવા માટેના આદેશ જાહેર થયેલા છે। તે અનુસંધાને અમલ કરાવવા માટે આજે અમે ટીમ સાથે નીકળેલા છીએ। અમદાવાદ શહેરના 8 વોર્ડની અંદર આ પ્રકારના આદેશો જાહેર થયેલા છે, જે પૈકીના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા બોડકદેવ, થલતેજ, ગોતા અને ઘાટલોડિયા એ 4 વોર્ડની અંદર અમારે આ પ્રકારનો અમલ કરવા માટેની પ્રક્રિયા કરવાની થાય છે। બે પૈસા કમાતા થયા છે લારીવાળા, જે રોજીરોટી પોતાની કમાય છે જ મહેનત કરીને, 18-18 કલાકની મહેનત પછી એ લોકો કમાઈ રહ્યા છે, એ માણસને આ રીતે તકલીફ આવશે તે માણસ ક્યાં જશે? અમારી કેટલી મહેનત છે આની અંદર, અમે સવારથી ઉપાય મજૂરી કરે ત્યારે અમને 5 રૂપિયા મળે છે, અમે અમારું પોષણ કરીએ છીએ। સરકાર જોડે 10 રૂપિયા નથી માંગ્યા, અમે અમે અમારી મહેનત જ માંગીએ છીએ કે અમને મહેનત કરવા દો શાંતિથી। તો અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એમટીએસમાં કોરોનાની ગાઈડલાઈનનું કોઈ જ પાલન નથી થઈ રહ્યું। ન્યૂઝ 18 ગુજરાતીએ શહેરના લાલ દરવાજા ખાતે બસ સ્ટેશન પર આવતી જતી બસનું જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે ચિંતા ઉપજાવનારા
हकीकत उजागर करनारा दृश्य सामे आव्या। दृश्यमां स्पष्ट जोई शकाय छे के एएमटीएस बसमां भले 50% જ મુસાફરો બેસાડવાનો નિયમ હોય, પરંતુ અહીં 100% થી પણ વધારે મુસાફરો ભરાઈ રહ્યા છે, જેમાં અનેક વરિષ્ઠ નાગરિકો પણ જોવા મળી રહ્યા છે, જેઓને સંક્રમણ ફેલાવવાની આશંકા વધુ રહેલી છે। મોટા ભાગના મુસાફરો માસ્ક સાથે તો જોવા મળ્યા, પરંતુ જે સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ તે નથી જળવાઈ રહ્યું। મુસાફરોએ પોતાનો બચાવ કરતા કહ્યું કે ઓછી બસ આવતી હોવાથી તેમણે જીવનું જોખમ ખેડવું પડે છે। બીજી તરફ ડ્રાઈવર કન્ડક્ટરના મતે કોન્ટ્રાક્ટર તરફથી તેઓને બસ સંપૂર્ણ ભરવાના આદેશ આપવામાં આવ્યા છે, જો તેઓ એવું ન કરે તો 4 દિવસ સસ્પેન્ડ કરી દેવાય છે। બસ છે ને, બસ 2-3 મૂકો તો આટલી ભીડ ના થાય। એક બસ 1 કલાકે આવે તો અમારે શું કરવાનું, ભીડમાં જ જવું પડે, લોકોને દરવાજા સુધી ઉભા રહીને જવું પડે છે, એવી પોઝિશન ના આવવી જોઈએ। જો કોરોનાનું આટલું બધું એવું ચાલતું હોય કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, તે પ્રમાણેની બસ વ્યવસ્થા કરવી જોઈએ। હજુ અમારે તો અમારે ક્વોન્ટિટી જ વધારે હોય કે ફૂલ ભરવાનું ડાકા ગ્રુપ બધી ફૂલ છૂટ છે, અને અમે કઈ છોડતા નહીં, પેસેન્જર ટોટલ સ્ટેન્ડ પર લઈ લઈએ સાહેબ, હું ના લઉં તો મને ઘરે કાઢી મેળસ। દબાણ એવું છે કે કોઈ બી એક બી સ્ટેન્ડ ડાબે કરું, એક બી સ્ટેન્ડથી પ્રવાસી ના લઉં, ગમે એટલી ગાડી ભરેલી હોય તો પણ ઊભી રખાઈને લોકો જોર જબરદસ્તી કરીને પેસેન્જર ચડાવે છે, અને કહે છે કે જો તમે પેસેન્જર નહીં લેશો તો તમને 4-5 દિવસ સુધી ઉતારી દઈશ। તો સુરતમાં કોરોનાના કેસ વકરી